પુસ્તક પાના નંબર 34 પર અમુક ટપકાઓ એટલે કે બિંદુઓ આપેલા છે અને આ બિંદુઓ જોડીને તમને એવું પૂછવામાં આવ્યું છે કે આપેલા બિંદુઓ જોડો અને ચોરસ બનાવો. તો આપણે બિંદુ ગણી લઈએ કે પાઠ્યપુસ્તકમાં કેટલા બિંદુઓ આપેલા છે. પાઠ્યપુસ્તકની અંદર બિંદુઓ કંઈક આ રીતે આપેલા છે. બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર અને સોળ. તો પાઠ્યપુસ્તકની અંદર તમે જ્યારે જોશો તો આડી લાઇનમાં કેટલા બિંદુ આપેલા છે? 16 આપેલા છે. અને ઊભી લાઇનમાં કેટલા બિંદુ આપેલા છે? 7 બિંદુ આપેલા છે. તો આપણે આ બોર્ડ ઉપર આ બધા બિંદુઓને દોરી લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ રીતના બધા જે બિંદુઓ આપેલા છે એની અંદર તમને એક ચોરસ દોરીને આપેલો છે. ત્યારબાદ પાઠ્યપુસ્તકમાં એવી સૂચના આપવામાં આવેલી છે કે આ બધા બિંદુઓને જોડીને આપણે કેટલા લંબચોરસ બનાવી શકીએ. તો આપણે લંબચોરસ બનાવવાનો પ્રયત્ન કરીએ. ઊભી લાઇનના બધા બિંદુઓને જોડી અને અહીંયા આપણે એક લંબચોરસ મેળવ્યો. ત્યારબાદ આડી લાઇનના બિંદુઓ જોડી અને બીજો લંબચોરસ મેળવ્યો. હવે તમે જાતે વિચારો કે કયા કયા જ લંબચોરસ તમને મળી શકે છે. આ બિંદુઓ જોડી શકાય, આ ઊભી લાઇનના બિંદુઓ જોડી શકાય, ફરીથી ઊભી લાઇનના બિંદુઓ જોડાય, આડી લાઇનના બિંદુઓ જોડાય. તો હવે તમને અહીંયા અલગ અલગ માપના અલગ અલગ લંબચોરસ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિની અંદર તમને બે આકાર દેખાશે. એક આકાર છે ચોરસ,
છે લંબચોરસ. તો હવે આપણે એવું કહી શકીએ કે આપણને કેટલા લંબચોરસ મળે છે, તમે કેટલા લંબચોરસ બનાવી શકો છો, તો એના માટે આપણે ગણતરી કરીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત લંબચોરસ આપણે કેટલા બનાવી શકીએ છીએ? સાત બનાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ જે લંબચોરસ છે એને ગણવાનું નથી. વિદ્યાર્થી મિત્રો, હવે તમને એવો પ્રશ્ન જરૂર થશે કે આપણે આ જે લંબચોરસ છે એ શુકામ ગણતરીમાં લેતા નથી. તો આપણે ફરીથી પાઠ્યપુસ્તકની અંદર જોઈએ અને સમજીએ. તો પાઠ્યપુસ્તકની અંદર તમને એવું કીધું છે કે એક સરખા માપના 12 ચોરસની મદદથી લંબચોરસ બનાવવાના છે. એક સરખા માપના કેટલા ચોરસની મદદથી લંબચોરસ બનાવવાના છે? 12. તો અહીંયા જે બધા બિંદુઓ છે એને જોડી દઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. અહીંયા કેટલા ચોરસની મદદથી એક લંબચોરસ બને છે? 12 ચોરસની મદદથી એક લંબચોરસ બને છે. નીચે પણ એ રીતે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. અહીંયા પણ કેટલા લંબચોરસની મદદથી, માફ કરશો, કેટલા ચોરસની મદદથી એક લંબચોરસ બને છે? 12. અહીંયા જોઈ લઈએ 1, 2, 3 અને 4, 5, 6, 7 અને 8, 9, 10, 11 અને 12. અહીંયા પણ 12 ચોરસની મદદથી એક લંબચોરસ બને છે. ચોથા લંબચોરસ માટે જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. કેટલા ચોરસ જોયા એક લંબચોરસ બનાવવા માટે? 12 ચોરસ જોઈએ છે. અહીંયા પણ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને ડાર્ક લાઈન દોરી દઉં છું જેથી તમને ખબર પડે કે લંબચોરસ કેટલા બની શકે. ફરીથી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. અહીંયા પણ 12 સરખા સરખા માપના ચોરસથી લંબચોરસ બને છે. અહીંયા જોઈ લઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 અને 12. અહીંયા ઊભું જે લંબચોરસ મળે છે એ પણ આપણને 12 ચોરસથી મળે છે. કેટલા ચોરસ સરખા? 12. અહીંયા માટે પણ કેટલા એક સરખા માપના ચોરસ? 12. આ જે લંબચોરસ છે એમાં પણ કેટલા સરખા ચોરસ જોઈએ છીએ? 12. અહીંયા પણ કેટલા ચોરસ જોઈએ? 12. અહીંયા કેટલા ચોરસની મદદથી લંબચોરસ બન્યું? 12. અહીંયા પણ 12 લંબચોરસ, માફ કરશો, 12 ચોરસથી લંબચોરસ બને છે. અને અહીંયા પણ 12 ચોરસની મદદથી જ લંબચોરસ બને છે. તો હવે આપણે આ લંબચોરસને ગણતરીમાં કેમ લીધું નથી? તો અહીંયા જોઈએ કેટલા ચોરસની મદદથી બનશે. 1, 2, 3 અને 4 અને 5. 5 ચોરસની મદદથી લંબચોરસ બનતું હોવાથી એને ગણતરીમાં લેવાનું નથી. શું કામ એવું કરવાનું છે? તો આપણને પાઠ્યપુસ્તકની અંદર એવું જ કીધું છે કે સરખા સરખા માપના
ત્રણ ચાર એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત કેટલા લંબચોરસ મળ્યા આપણને સાત લંબચોરસ મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 34 ઉપર આપેલો છે આ રીતે તમને આકૃતિ આપેલી છે જેની મદદથી તમે જાતે લંબચોરસ બનાવી શકો છો લંબચોરસની પરિમિતિ આપણને
માં લંબાઈ વત્તા પહોળાઈ, બે ગુણ્યા કૌંસ માં લંબાઈ વત્તા પહોળાઈ. આ જે મોટી બાજુ છે એને શું કહેવાય? લંબચોરસની લંબાઈ. આ જે નાની બાજુ છે એને શું, માફ કરશો, આ જે મોટી બાજુ છે એને શું કહેવાય? લંબચોરસની પહોળાઈ. આ જે નાની બાજુ છે એને શું કહેવાય? લંબચોરસની લંબાઈ. તો આપણે હવે સૂત્રની અંદર કિંમત મૂકીએ, બે ગુણ્યા લંબાઈ આપેલી છે આપણને ચાર, વત્તા પહોળાઈ આપેલી છે બે. લંબાઈ આપેલી છે આપણને ચાર, પહોળાઈ આપેલી છે આપણને બે. તો ચાર વત્તા બે શું આવે? સરવાળો છ. અને આગળ છ નો ગુણાકાર કોની સાથે કરવાનો છે? બે સાથે કરવાનો છે. તો છ દુ બાર સેન્ટીમીટર. અહીંયા પણ શું જવાબ મળે છે? બાર સેન્ટીમીટર. અહીંયા પણ શું જવાબ મળે છે? બાર સેન્ટીમીટર જવાબ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, પરિમિતિ આપણે જોઈ ગયા. પરિમિતિ એટલે શું? ફરીથી જોઈએ કે પરિમિતિ એટલે જે કોઈ પણ આકાર આપેલા છે એ આકારની બધી બાજુઓના માપનો સરવાળો. પરિમિતિ એટલે શું? જે કોઈ પણ આકાર આપેલા છે એ આકારના બધી બાજુઓના માપનો સરવાળો. બે આકાર આપેલા છે, એક ચોરસ અને બીજો લંબચોરસ. તો ચોરસની પરિમિતિ ચાર વખત લંબાઈનો સરવાળો, તો શું મળશે આપણને? આઠ સેન્ટીમીટર. અથવા તો સૂત્રની મદદથી શોધીએ તો ચાર ગુણ્યા લંબાઈ. તો લંબાઈ આની અંદર કેટલી છે? બે. બાળકો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે ચોરસની અંદર લંબાઈ અને પહોળાઈ બંને વસ્તુઓ સરખી હોય માટે ચાર ગુણ્યા બે, ચાર દુ આઠ, બંને જવાબ કેવા મળે છે? સરખા મળે છે. લંબચોરસની પરિમિતિ જોઈએ તો લંબચોરસની અંદર પણ કુલ કેટલી બાજુ આવેલી હોય? ચાર બાજુઓ આવેલી હોય, એટલે ચાર વખત લંબાઈ. જે લાંબી બાજુ છે ચાર વત્તા પહોળાઈ એટલે બે, લંબાઈ એટલે ચાર અને પહોળાઈ એટલે બે. સરવાળો કરીએ તો શું જવાબ આવે છે? બાર સેન્ટીમીટર જવાબ આવે છે. એવી જ રીતે લંબચોરસની પરિમિતિ માટેનું જે હવે આપણે વાપરવાનું સૂત્ર છે એ જોઈએ કે બે ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો લંબાઈ ચાર અને પહોળાઈ બે, ચાર ને બે છ. આ છ નો ગુણાકાર સૂત્ર મુજબ કોના દ્વારા કરવાનો છે? બે દ્વારા કરવાનો છે. તો છ દુ બાર સેન્ટીમીટર, બંનેનો જવાબ કેવો મળે છે? સરખો મળે છે. તો આ થઈ ગઈ પરિમિતિ. હવે આપણે ક્ષેત્રફળની વાત કરીએ. ક્ષેત્રફળ માટે પણ આપણી પાસે બે આકૃતિ છે, એક આકૃતિ ચોરસ અને બીજી આકૃતિ લંબચોરસ. ચોરસની અંદર કેટલી બાજુઓ? ચાર. અને લંબચોરસની અંદર પણ કેટલી બાજુઓ? ચાર. બે સેન્ટીમીટરના માપનો ચોરસ આપેલો છે, જ્યારે લંબચોરસ લંબાઈ ચાર સેન્ટીમીટર અને પહોળાઈ બે સેન્ટીમીટરના માપની આપેલી છે. ક્ષેત્રફળ માટેનું સૂત્ર, ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. યાદ રાખવાનું છે, ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. તો લંબાઈ કેટલી છે? બે ગુણ્યા બે. તો બે બે ચાર એકમ, ચાર ચોરસ સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો, હવે લંબચોરસના ક્ષેત્રફળની વાત કરીએ તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપેલી છે? ચાર સેન્ટીમીટર. ગુણ્યા પહોળાઈ કેટલી આપેલી છે? બે સેન્ટીમીટર. તો ચાર દુ આઠ ચોરસ સેન્ટીમીટર. બાળકો, જેમ મેં તમને પરિમિતિમાં સમજાવ્યું કે પરિમિતિ એટલે બધી બારની બાજુઓના માપની જે કાંઈ પણ ગણતરી થતી હોય એને શું કહેવાય? પરિમિતિ કહેવાય.
હવે ક્ષેત્રફળ એટલે સમજીએ તો ક્ષેત્રફળ એટલે અંદરની જે માપની ગણતરી આપણે થાય કે આ 12 ની બાજુઓ છે એની અંદર કેટલી જગ્યા આવેલી છે એ શોધવું હોય તો એના માટે શું શોધવું પડે ક્ષેત્રફળ આ જે 4 બાજુઓ છે એની અંદર આ જે જગ્યા છે એ શોધવી હોય તો એના માટે શું શોધવું પડે ક્ષેત્રફળ પરિમિતિ અને ક્ષેત્રફળ વચ્ચેનો તફાવત તો પરિમિતિ એટલે 12 ની બાજુઓની ગણતરી થાય જ્યારે ક્ષેત્રફળ એટલે અંદરનું માપ જ્યારે શોધવું હોય ત્યારે શું શોધાય ક્ષેત્રફળ ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ અને લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ પરિમિતિની અંદર બધા બાજુઓના માપ કેમાં આપેલા છે સેન્ટીમીટરમાં આપેલા છે તો જવાબ પણ આપણને શેમાં મળે સેન્ટીમીટરમાં મળે અહીંયા પણ જોઈએ અહીંયા આપણને બધી બાજુના માપ શેમાં આપેલા છે સેન્ટીમીટરમાં આપેલા છે પરંતુ આપણે ક્ષેત્રફળ માટેનો એક એકમ હોય જેને ચોરસ એકમ કહેવાય ક્ષેત્રફળ જ્યારે શોધો તો જવાબની પાછળ સેન્ટીમીટર લગાડવાનું આવતું નથી એની જગ્યાએ ક્ષેત્રફળનો એકમ લગાડાય એ એકમ શું છે ચોરસ એકમ હવે ચોરસ એકમમાં એકમની જગ્યાએ જો સેમીમાં માપ હોય તો સેમી લખવાના મીટરના માપ હોય તો મીટર લખવાના ફરીથી ક્ષેત્રફળ જ્યારે શોધીએ તો એની પાછળ જવાબમાં એનો એકમ લાગે છે અને ક્ષેત્રફળનો એકમ શું છે ચોરસ એકમ એકમની જગ્યાએ જો માપ સેન્ટીમીટરમાં હોય તો સેન્ટીમીટર લખવાના અને જો માપ મીટરમાં હોય તો મીટર લખવાના રહે છે તો વિદ્યાર્થી મિત્રો આજે ફરીથી આ બધા સૂત્રોનું હું તમને લિસ્ટ એક તૈયાર કરીને આપું છું ક્ષેત્રફળ શોધો
વિદ્યાર્થી મિત્રો, આ દાખલાની અંદર જ્યાં તમને લંબાઈ આપેલી છે એ કયો આકાર હશે? ચોરસ આકાર હશે. જેમાં લંબાઈ અને પહોળાઈ બંને આપેલી છે એ કયો આકાર હશે? લંબચોરસ આકાર હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બોર્ડ ઉપર તમને લખેલું આપેલું છે એ તમે બધા તમારી નોટબુકની અંદર લખી લેજો. હવે પછીની સમજૂતી આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર સમજીશું. થેન્ક યુ.